નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આજે અમે છીએ દીવની અંદર. આ દીવની કોર્ટ છે, જોઈ શકાય છે. આ કોર્ટ છે અને આ જે રસ્તો છે તે સીધો જ નાગવા અને તળથી જે આવે છે એ દીવને જોડતો આ રસ્તો છે, આ હાઈવે. હવે આ સર્કલને ધ્યાનથી જુઓ, આ એ સર્કલ છે જે હાલ ચર્ચાનો વિષય બન્યું છે. આ સર્કલ પર એક પછી એક અકસ્માતો થઈ રહ્યા છે. અહીંયા જુઓ, આ પેટ્રોલ પંપ છે અને તેની નજીકનો આ સર્કલ છે. આ સર્કલ ઉપર ખૂબ અકસ્માતો થઈ રહ્યા છે. જુઓ, નીચે દેખાય છે તે કારોના જે અકસ્માતો થયા છે તેના છે. અને આ સર્કલ ભયાનક છે, કારણ કે અહીંયા ખૂબ અકસ્માત થઈ રહ્યા છે. વારંવાર અહીંયા અકસ્માતો થઈ રહ્યા છે, જેને લઈને લોકો છે એમાં પણ હવે અવાજ ઉઠવા વળગ્યા છે કે આ સર્કલ છે તે થોડું મોટું હોય તેવું લાગે છે, જેના કારણે અહીંયા વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. હાલમાં જ થોડા દિવસ પહેલાં અહીંયા કારનો અકસ્માત થયો હતો, તે પહેલાં પણ કારનો અકસ્માત થયો હતો. અહીં જોઈ શકાય છે, ખાસ કરીને વધારે પડતા રાત્રિના સમયે લોકો છે તે અહીંયા પર આ સર્કલ સાથે ટકરાય છે, પરંતુ એક સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ નથી થઈ. ભૂતકાળમાં અહીંયા સરિયાવાળું સર્કલ હતું અને તે પણ જોખમી હતું, એટલે એને કાઢીને હવે આ સર્કલ. તો આ સર્કલ છે તેની પહેલાં એક ભૂતકાળમાં એક સરિયાનું સર્કલ હતું, સેમ એવડું જ હતું અને ઊભા સરિયા ખૂંચાયેલા હતા. હવે એ સર્કલ મોટું જોખમ બન્યું હતું, જેને લઈને એ સર્કલને હટાવીને ડિપાર્ટમેન્ટે આ સર્કલ બનાવ્યું છે. હવે આ સર્કલ એ જોખમી બન્યું છે, કારણ કે આ જે સર્કલ હોવા જોઈએ તેનાથી સાહેબ આની સાઈઝ વધુ છે એવું લોકો કહે છે, અને જેના કારણે લોકો અહીંયા અકસ્માતનો ભોગ બને છે એ પણ રાત્રિના સમયે. હવે આમાં વાંક લોકોનો કાઢવો કે આ સર્કલનો કાઢવો કે ડિપાર્ટમેન્ટનો, એ મોટો મુદ્દો છે. કારણ કે લોકોનું કહેવું છે કે સર્કલ વધારે પડતું મોટું છે, તો ડિપાર્ટમેન્ટ એમાંય ચૂપ છે, ન તો સર્કલ હટાવી રહ્યું છે, ન તો એનો કોઈ તોડ કાઢી રહ્યું છે. અને લોકો છે તે રાત્રિના સમયે અહીંયા પર કારો છે તે આ સર્કલ સાથે અથડાઈ રહી છે, જેને લઈને લોકોના જીવ છે તે જોખમમાં મુકાઈ રહ્યા છે. પ્રશાસનને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ સર્કલને ખરેખર આ મોટું છે, જોઈ શકાય છે આપ આ રસ્તો. આ જુઓ, આ રસ્તાની વચ્ચે કેટલું સર્કલ છે હું આપને બતાવું. સામેથી કોઈ બી આવતું હોય તો જુઓ કેટલું મોટું આ સર્કલ છે. એક આખો આખો ભાગ છે તેનો આ સાઈડ બહાર રસ્તાની નીકળ્યો છે, જેને લઈને આ સર્કલ છે તે જોખમી બન્યું છે. દીવ પ્રશાસને આ મુદ્દે વિચારવું જોઈએ, કારણ કે અહીંયા જે ટુરિસ્ટો આવી રહ્યા છે તે અહીંયા પર કાયમી નથી આવતા, જેથી કરીને એને ખબર હોય કે અહીંયા એવડા સર્કલો છે. એ ક્યારેક આવે છે, રાત્રિના સમયે લોકો જોખમમાં મુકાય છે, જેથી પ્રશાસનને રિક્વેસ્ટ છે કે આનું પણ નિરાકરણ કરવામાં આવે. ધન્યવાદ.